આજથી સંસદમાં શરૂ થશે બજેટ સત્રનો બીજો તબક્કો. સરકારને ઘેરવાની વિપક્ષની રણનીતિ, તો નાણાપ્રધાન જમ્મુ કાશ્મીર માટે બજેટ રજૂ કરશે. વડાપ્રધાન મોદી અને યોગી આદિત્યનાથ વચ્ચે બેઠક, શપથ ગ્રહણ અને સરકારની રૂપરેખાને લઈને ચર્ચા. યોગી મંત્રીમંડળ પર દિવસભર દિલ્હીમાં બેઠકોનો દોર. અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને મળ્યા યોગી. તો સીએમ યોગી આદિત્યનાથને દિલ્હી પ્રવાસનો આજે બીજો દિવસ છે. ઉત્તરપ્રદેશમાં ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ આ તેમની પ્રથમ મુલાકાત છે. આજે તેઓ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે, તે બાદ નીતિન ગડકરી, અનુરાગ ઠાકુર અને ધર્મેન્દ્ર પ્રધાનને પણ મળશે. કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક મળી. 4 કલાક ચાલેલી આ બેઠકમાં નિર્ણય લેવાયો કે સોનિયા ગાંધી જ અધ્યક્ષ રહેશે. કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે. 20 ઓગસ્ટ બાદ નવા અધ્યક્ષની પસંદગી કરાશે. પક્ષના પ્રવક્તા રણજીત સુરજેવાલાએ કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીની ચૂંટણી બાદ નવા અધ્યક્ષની પસંદગી થશે. તો 5 રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર પર મંથન. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં શરૂ, અનેક કોંગ્રેસ નેતાઓ ઉપસ્થિત રહ્યા. હારના કારણ પર ચર્ચા અને મંથન કરવામાં આવ્યું, તેમજ આગામી ચૂંટણી પહેલાની તૈયારી અંગે રણનીતિ ઘડવામાં આવી. તો સુરજેવાલાએ જણાવ્યું છે કે દરેક કાર્યકરો ઈચ્છે છે કે રાહુલ ગાંધી અધ્યક્ષ બને. કેટલાક લોકોને લાગે છે કે ગાંધી પરિવારને કારણે પાર્ટીની સ્થિતિ ખરાબ છે. જો બધા નેતાને આવું લાગતું હોય તો અધ્યક્ષ પદેથી રાજીનામું આપવા સોનિયા ગાંધી તૈયાર છે. તો સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે આપણો પહેલો હેતુ કોંગ્રેસને મજબૂત કરવાનો છે. કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકવા આગામી દિવસોમાં ચિંતન શિબિરનું આયોજન કરાશે. સીડબ્લ્યુસીમાં 5 રાજ્યમાં હાર પર મંથન કરવામાં આવ્યું, તો મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે તમામને સોનિયા ગાંધીના નેતૃત્વ પર ભરોસો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં માર્કેટયાર્ડ 9 દિવસ માટે બંધ રહેશે. માર્ચ એન્ડિંગને કારણે બંધ રહેશે. માર્કેટયાર્ડ 24 માર્ચથી બંધ થશે અને 2 એપ્રિલથી રાબેતા અનુસાર શરૂ થશે. રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ રહી છે. ચણા, કપાસ, લસણ, જીરું, ઘઉં, રાઈ અને રાયડાની મોટા પ્રમાણમાં આવક. જૂનાગઢના વિસાવદર માર્કેટયાર્ડમાં 13 દિવસથી ચણાની ખરીદી થઈ નથી. ભાજપના જૂથવાદને કારણે ખેડૂતોને પરેશાની. ભાજપના જ અન્ય જૂથની ખરીદી મળી હોવાથી સત્તાધીશો જગ્યા ફાળવવાનો ઇન્કાર કરતા હોવાનો આક્ષેપ. કોંગ્રેસ ધારાસભ્યે ખરીદી શરૂ ન કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. રાજકોટમાં ગોંડલ માર્કેટયાર્ડમાં ધાણાની પુષ્કળ આવક થઈ. માર્કેટયાર્ડ બહાર વાહનોની કતારો લાગી. ખેડૂતોને ધાણાના સારા ભાવ મળતા થયા ખુશ. નંબર પ્લેટવાળી સીસીટીવીથી ટ્રાફિકના નિયમનો ભંગ કરતા ટુ વ્હીલર ચાલકો સાવધાન. આવા વાહન ચાલકોને નંબર પ્લેટમાં ચેડા કરવાના ગુનામાં જેલવાસ ભોગવવો પડી શકે છે. ટુ વ્હીલરમાં નંબર પ્લેટ વાળેલી હોવાથી સીસીટીવીમાં ચોક્કસ નંબર આવતો નથી, જેથી પોલીસ વાહન ચાલકને ઈ મેમો નથી મોકલી શકતી. નડિયાદ ખેડા બાયપાસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત. 4 યુવાનોના મૃત્યુ. રસ્તા પર ઉભેલા કન્ટેનરમાં પૂર ઝડપે આવતું બાઇક ઘૂસી ગયું. બાઇક પર સવાર 4 યુવાનના મૃત્યુ. અકસ્માતમાં માર્યા ગયેલા 4 યુવાનો અમદાવાદના અમરાઈવાડી અને સિટી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું. ઓવરસ્પીડને કારણે અકસ્માત સર્જાયા હોવાનું પ્રાથમિક અનુમાન. અમદાવાદના એસટી હાઈવે પર અકસ્માત. 4 ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો. થલતેજ અંડરબ્રિજ ઉતરતા જ કારનો અકસ્માત. 4 કાર ચાલકનું બચાવ. અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક અકસ્માત. નેશનલ હાઈવે 48 પર એસટી બસને અકસ્માત નડ્યો. વહેલી સવારે ડ્રાઈવરને ચોકો આવી જતા અકસ્માત નડ્યો. વલસાડના કપરાડાના કુંભાઘાટ નજીક ટ્રકે 3 વાહનોને અડફેટે લીધા. એસટી બસ અને ટ્રક રસ્તાના ખાડામાં ખાબકી. બસમાં સવાર 10 મુસાફરોને ઇજા પહોંચી. ઘાટ ઉતારતા ટ્રકની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો. બનાસકાંઠા જિલ્લાના દાતાના નારગઢ મદ્રેસા રોડ પર 2 કાર સામસામે અથડાઈ. અકસ્માતમાં 3 લોકોને સામાન્ય ઇજા પહોંચી. અન્ય વાહન ચાલકને ગંભીર ઇજા પહોંચતા પાલનપુર ખસેડવામાં આવે છે. દુર્ઘટનાથી આસપાસના લોકોના ટોળા એકત્રિત થયા. ગાંધીનગરના કલોલમાં સ્વિફ્ટ કારની ચોરી કરનારા 2 શખ્સો ઝડપાયા છે. કાર ચોરાયાની ફરિયાદના આધારે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે, જેમાં કલોલના કસ્બા વિસ્તારમાં 2 યુવાનોને ઝડપી લેવાયા છે. ગાડીની નંબર પ્લેટ કાઢી નાખવા અંગે શંકા જતા ચેસિસ નંબર અને એન્જિન નંબરના આધારે કાર ચોરીનો ખુલાસો થયો.
પોરબંદર દરિયામાં ગેરકાયદે માછીમારી કરતી બોટ ઝડપાઈ. આ સાથે પાંચ માછીમારોને ઝડપી લેતી પોલીસ. ફિશરીઝ વિભાગના પાસ પરમિટ વિના આ લોકો માછીમારી કરી રહ્યા હતા. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી. ઉનાળાની શરૂઆત થતાં કચ્છ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 35 ડિગ્રી પર પહોંચ્યું. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ માટે હીટવેવની આગાહી કરી છે. તાપમાનનો પારો 40 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા. બોટાદ જિલ્લામાં મહિલા મોરચાની બેઠક યોજાઈ. રાષ્ટ્રીય ભાજપના ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ ઉપસ્થિત રહ્યા. પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. અમદાવાદની સાબરમતી જેલમાં થયેલી ચેતન બેટરી હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે ગોવા રબારી સહિત 3 આરોપીને નિર્દોષ છોડ્યા છે. 17 વર્ષ બાદ પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા છે. આરોપીને દોષિત જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપીએ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.